नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 आंकड़ा शास्त्र भाग 2 चैप्टर नंबर 1 संभावना। मित्रों, आपणे अगाउना विडियोमां तफावत घटनाना दाखला तो जोई गया, पण आ विडियोमां आपणे तफावत घटना थोड़ी डिटेलमां जोईए, एटले के कई रीतना आपणे तफावत घटना इजीली शोधी शकीए। रीत थोड़ीक लांबी छे, पण इजीली आपणे सचोट मार्गदर्शन मळे एवुं छे। तो आपणे पहेला तो आपणा दाखलानी अंदर आपने यू आपेलो हो अथवा तो आप यू शोधीए, बराबर के एक बे एक त्रण एक चार एक पांच बे त्रण बे चार बे पांच त्रण चार त्रण पांच चार पांच आवी रीतना कोईपण यू आपने आवी रीतना आपेलो हो। सौ प्रथम आपणे पहला तो ए तफावत बी घटना शोधवी हो तो पहला अपनी पास यू होवो जरूरी है। एट आ यू हो तो आपने बीजी कोई तकलीफ पड़ से नहीं। हवे यू मड़ी जाए એટલે આપણે પહેલામ પહેલું કામ કરવાનું ઘટના એ શોધવાનું, બરાબર। હવે ઘટના એ શોધાઈ જાય તો ઘટના એમાં કોઈ પણ ઘટકો હોય, એમાં એક પાંચ બે ચાર બે પાંચ ત્રણ ચાર ત્રણ પાંચ ચાર પાંચ, આ તો આપણે માત્ર આપણી સમજૂતી માટે આવા ઘટકો લીધેલા છે, બાકી દાખલામાં તો બીજા કોઈ પણ ઘટકો હોઈ શકે ઘટનાઓ, બરાબર। એ જ પ્રમાણે ઘટના બી શોધી કાઢવાની, જેમ ઘટના એ શોધી તેમ ઘટના બી શોધી કરવાની, એક ત્રણ એક પાંચ બે ચાર અને ત્રણ પાંચ। આ એક દાખલામાં આપણને આવી રીતના યુ ઘટના એ અને ઘટના બી આપેલી હતી, એ યુ ઘટના એ અને ઘટના બી આપણે બેઠી જોઈને લખી દીધી। હવે જે કામ છે તે અગત્યનું, કે યુ અને ઘટના એ હોય એટલે એના પરથી આપણે ઘટના એ ડેશ એટલે કે પૂરક ઘટના શોધી શકીએ છીએ। તો હવે આપણે ઘટના એ ડેશ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ઘટના એ ડેશ આપણે શોધવી હોય તો પહેલાં યુમાં જે ઘટકો છે તે અને ઘટના એમાં જે ઘટકો છે તે, એ બંનેનું આપણે પહેલાં એકદમ ચોક્કસ નિદર્શન કરી લેવાનું, ત્યાર પછી આપણે જોવાનું કે જે ઘટકો ઘટના એમાં નથી અને યુમાં છે એ બધા ઘટકો આપણે પહેલાં લખી દેવાના। દાખલા તરીકે જો એક બે, તો અહીંયા એક બે નથી તો આપણે એક બે લખી દીધું, એક ત્રણ તો આમાં નથી તો એક ત્રણ લખ્યું, એક ચાર ઘટના એમાં નથી તો લખી દીધું, એક પાંચ ઘટના એમાં છે તો નહીં લખવાનું, બે ત્રણ ઘટના એમાં છે નથી તો લખી દીધું, બે ચાર છે બે પાંચ છે ત્રણ ચાર છે ત્રણ પાંચ છે ચાર પાંચ છે, એટલે જે ઘટકો યુમાં પણ હોય અને એમાં પણ હોય એ આપણે લખવાના નહીં ઘટના એડ્રેસમાં। આપણે કયા ઘટકો લખવાના, કે જે ઘટકો ઘટના એમાં નથી, એટલે આટલા ઘટકો ઘટના એમાં ન હતા એટલે આપણે ઘટના એડ્રેસ પૂરક ઘટનામાં લખ્યા। હવે આ રીતના ઘટના બી અને ઘટના બી ડેશ શોધવાની આપણે, તો ઘટના બી અને ઘટના બી ડેશ શોધવા માટે પાછું આપણે યુ અને ઘટના બીને સરખાવવાનું, કે યુમાં હોય અને બીમાં ન હોય એવા ઘટકો આપણે બી ડેશમાં લખીશું, એક બે આમાં નથી તો લખવાનું, એક ત્રણ છે તો નહીં લખવાનું, એક ચાર નથી તો લખ્યું, એક પાંચ છે તો નહીં લખવાનું, બે ત્રણ નથી તો લખવાનું, બે ચાર છે તો નહીં લખવાનું, બે પાંચ નથી તો લખવાનું, ત્રણ ચાર નથી તો લખવાનું, ત્રણ પાંચ છે બરાબર તો નહીં લખવાનું, ચાર પાંચ નથી તો લખવાનું। એટલે આ રીતના આપણે ઘટના એ ડેશ એટલે કે પૂરક ઘટના લખી શકીએ અને ઘટના બી ડેશ એટલે કે બી પૂરક ઘટના લખી શકીએ। તો એ ડેશ અને બી ડેશ કેવી રીતના શોધવા મેં તમને અહીંયા બતાવ્યું, કે યુમાં હોય અને એમાં ન હોય એ બધા પૂરક ઘટના બનશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તફાવત ઘટના એ તફાવત બી પર જઈએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તફાવત ઘટના એ તફાવત બી જોઈએ, જેનું અનુસંધાનમાં સ્વરૂપ આખું બને છે એ માઇનસ એ છેદ બી, એટલે એને આપણે ટૂંકું રૂપ કરવું હોય તો આપણે આ રીતના કરી શકીએ, એ છેદ બી ડેશ, એટલે એ તફાવત બી ઇઝ ઇક્વલ ટુ એ છેદ બી ડેશ બને। તો એ છેદ બી ડેશ શું છે, તો કે એ છેદ બી ડેશ એટલે કે ઘટના એ અને ઘટના બી ડેશમાં સરખા આવતા ઘટકો, એટલે ઘટના એમાં પણ હોય ને ઘટના બી ડેશમાં પણ હોય
એવા બધા ઘટકો આપણે એ છેદ બી ડેશ કહેવાશે. બરાબર, તો ઘટના એમાં કયા કયા ઘટકો છે? તો કે 1 5, 2 4, 2 5, 3 4, 3 5 અને 4 5, આ 6 ઘટકો ઘટના એમાં છે. વચ્ચે છેદગણનું ચિહ્ન. હવે બી ડેશના ઘટકો લખી દઈએ. તો કે બી ડેશમાં કયા કયા ઘટકો આવે? તો કે 1 2, 1 4, 2 3, 2 5, 3 4 અને 4 5. ટૂંકમાં આટલા ઘટકો આપણા બી ડેશમાં આવે છે. એટલે આપણે ઘટના એમાં જે ઘટકો હતા એ લખ્યા, વચ્ચે છેદગણનું ચિહ્ન, અને પછી બી ડેશના જે ઘટકો હતા એ બી ડેશના ઘટકો અહીંયા લખી દીધા. હવે આપણે એ વિચારવાનું કે ઘટના એ અને બી ડેશમાં કયા કયા ઘટકો સરખા સરખા છે. તો કે 2 5, તો અહીંયા પણ 2 5 છે. 3 4, અહીંયા પણ 3 4 છે. અને 4 5, એટલે અહીંયા પણ 4 5 છે. ટૂંકમાં આ 3 ઘટકો આપણને ઘટના એમાં પણ જોવા મળે છે, ઘટના બી ડેશમાં પણ જોવા મળે છે. એટલે એ તફાવત બી ઇઝ ઇક્વલ ટુ 2 5, 3 4, 4 5. આ 3 ઘટકો એ તફાવત બી બનશે. હવે આપણે જોઈએ બીજી બી તફાવત એ. તો એની અંદર પણ આપણે એનું સ્વરૂપ લખી દઈએ, બી માઇનસ એ છેદ બી. એટલે બી માઇનસ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ ડેશ છેદ બી. તો આને આપણે સ્વરૂપમાં લખીએ, ઘટના એ ડેશ અને ઘટના બીમાં સરખા આવતા ઘટકો આપણે લખવાના છે. બરાબર, તો પહેલાં ઘટના એ ડેશના ઘટકો કયા કયા છે? તો કે 1 2, 1 3, 1 4 અને 2 3. આટલા 4 ઘટકો એ ડેશના છે. વચ્ચે છેદગણ. હવે બી ઘટના બીમાં કયા કયા ઘટકો છે? તો કે 1 3, 1 5, 2 4 અને 3 5. આ 4 ઘટકો ઘટના બીના છે. હવે આપણે ઉપર લખેલું તેમ કે ઘટના એ ડેશ અને ઘટના બીમાં કયા કયા ઘટકો સરખા જોવા મળે છે, બરાબર, તે આપણે અહીંયા લખવાના. તો આપણને બંનેમાં સરખા ઘટકો માત્ર 1 3 અને 1 3 જ જોવા મળે છે. બાકીના કોઈ ઘટકો એકબીજામાં સમાવેશ થતા નથી, એટલે એકબીજા જેવા સરખા આવતા નથી. એટલે માત્ર બી તફાવત એ ઇઝ ઇક્વલ ટુ 1 3. આ એક જ ઘટક બંનેમાં સરખા આવે છે. એટલે આ રીતના આપણે તફાવત ઘટના શોધી શકીએ છીએ.